પ્રશ્ન એક. હૃદયનાથ મંગેશકર એવોર્ડથી તાજેતરમાં કોને સન્માનિત કરાયા છે? જવાબ છે શ્રી જાવેદ અખ્તર. પ્રશ્ન બે. તાજેતરમાં સ્પેનથી અલગ થવાની કોણે જાહેરાત કરી છે? જવાબ છે કેટેલોનિયા. પ્રશ્ન ત્રણ. સ્પેનના વર્તમાન વડાપ્રધાન 29 ઓક્ટોબર 2017ની સ્થિતિનું નામ શું છે? જવાબ છે શ્રી મારિયાનો રાજોય. પ્રશ્ન ચાર. 6 થી 28 ઓક્ટોબર 2017 દરમિયાન ભારતમાં કયા ફૂટબોલ વર્લ્ડ કપનું પ્રથમ વખત આયોજન થયું હતું? જવાબ છે અંડર 17. પ્રશ્ન પાંચ. ફિફા અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપ 2017 વિજેતા ટીમનું નામ શું છે? જવાબ છે ઇંગ્લેન્ડ. પ્રશ્ન છ. ઇંગ્લેન્ડે કોને પરાજય આપીને ફિફા અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપ 2017 જીતી લીધો છે? જવાબ છે સ્પેન. પ્રશ્ન સાત. ફિફા અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપ 2017 ત્રીજા ક્રમાંકે કયો દેશ છે? જવાબ છે બ્રાઝિલ. પ્રશ્ન આઠ. ફિફા અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે? જવાબ છે રિહાન બુસ્ટર, કે જેઓ ઇંગ્લેન્ડના છે. પ્રશ્ન નવ. ફિફા અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી? જવાબ છે સોલ્ટ લેક સ્ટેડિયમ, વિવેકાનંદ યુવા ભારતી ફૂટબોલ ક્રીડાંગણ, કોલકાતા ખાતે. પ્રશ્ન દસ. ભારતના સૌથી મોટા ફૂટબોલ સ્ટેડિયમનું નામ શું છે? જવાબ છે સોલ્ટ લેક સ્ટેડિયમ, વિવેકાનંદ યુવા ભારતી ફૂટબોલ ક્રીડાંગણ, કોલકાતા ખાતે આવેલું છે. પ્રશ્ન. ફિફા વર્લ્ડ કપની કેટલીક માહિતી આપણે પહેલાં જોઈ લઈએ. તેનો પ્રારંભ 1985થી થયો હતો. દર 2 વર્ષે આ ટુર્નામેન્ટ યોજાય છે. નાઇજીરિયાએ સૌથી વધુ 5 વખત આ ટુર્નામેન્ટ જીતી છે. ફિફાનો આ 17મો અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપ હતો અને તેનું આયોજન ભારત ખાતે થયું હતું. ભારતના કુલ 6 શહેરોના 6 સ્ટેડિયમમાં આ વર્લ્ડ કપનું આયોજન થયું હતું. ભારતના આયોજિત આ વર્લ્ડ કપમાં સૌથી વધારે દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો. પ્રશ્ન 11. પ્રો કબડ્ડી લીગ 2017 વિજેતા ટીમનું નામ શું છે? જવાબ છે પટણા પાયરેટ્સ. પ્રશ્ન 12. પ્રો કબડ્ડી લીગ 2017માં પટણા પાયરેટ્સે કઈ ટીમને પરાજય આપીને આ ટુર્નામેન્ટ સતત 3જી વખત જીતી લીધી છે? જવાબ છે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ.